भविष्य मानव विकास। मित्रों आ चैप्टर में आज आपने नवा टॉपिक साथे चर्चा करीशु अने आज नो आपनो टॉपिक छे मानव विकास नो अर्थ अने मानव विकास એટલે શું એટલે કે અલગ અલગ બાબત કઈ રહેલી છે માનવ વિકાસમાં તેની સમજૂતી આજે આપણે સમજીશું। એ પહેલા મિત્રો થોડી પ્રસ્તાવનાની આપણે સમજૂતી લઈ લઈએ કે માનવ વિકાસ માનવીને જીવન જીવવા માટે જે ત્રણ બાબત છે રોટી કપડા અને મકાન આ ત્રણે ત્રણ બાબત માનવીને જરૂરી છે। અન્ન આવાસ ખોરાક આ બધી જરૂરિયાત માનવ વિકાસ માટે જરૂરી છે તો જ તેની જીવનની ગુણવત્તાનો આધાર જીવન ધોરણ ઊંચું જઈ શકે છે। બરાબર છે મિત્રો તો આ રીતે સંસારના નિયમ પ્રમાણે માનવ વિકાસ કે જેમાં માનવીની કેટલીક બાબતો રહેલી છે માનવીને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એમને શિક્ષણ એમને આરોગ્ય આ બધી બાબતનો સમાવેશ માનવ વિકાસમાં થાય છે। એટલે માનવીને પોતાની જરૂરિયાત માટે કે માનવ વિકાસ માટે એમને અનાજ વસ્ત્રો શિક્ષણ આવક આ બધી જરૂરિયાત માનવ વિકાસ માટે રહેલી છે। બરાબર છે મિત્રો આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આધાર પણ માનવ વિકાસમાં રહેલો છે। જો જીવન ધોરણ ઊંચું લઈ જવું હોય તો માનવીને પોતાની પ્રાથમિક જરૂરિયાત મળી રહેવી જોઈએ જેમ કે ખોરાક રહેઠાણ અને કપડાં આ પ્રાથમિક જરૂરિયાત મળી રહેતા તેમની ભૌતિક જીવનની ગુણવત્તાનો આંક પણ ઊંચો જતો જોવા મળે છે। બરાબર છે મિત્રો તો મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે વાત કરીશું માનવ વિકાસનો અર્થ કે માનવ વિકાસ એટલે શું। બરાબર છે મિત્રો જુઓ મિત્રો તમે પ્રશ્ન નોટ કરતા જવાનું છે તો જુઓ મિત્રો આ સૌથી પહેલા કે માનવ વિકાસનો અર્થ બરાબર છે આમ તો માનવ વિકાસ એટલે વ્યક્તિમાં રહેલી જે રસ રુચિ આવડત વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું જવું એમને શિક્ષણનું પ્રમાણ મળવું એમનું આરોગ્ય જળવાઈ રહેવું આ બધી બાબત જળવાશે તો વ્યક્તિનો માનવ વિકાસ થયો એમ કહેવાય છે। બરાબર છે પણ આપણે થોડો અર્થ એનો ટૂંકમાં સમજી લઈએ કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ બરાબર છે કે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા જે માનવ વિકાસ કહેવાય છે। માનવીનો વિકાસ ક્યારે થશે કે જ્યારે માનવીને પોતાની બધી જરૂરિયાત જીવન મેળવવા માટેની બધી જરૂરિયાત મળી રહેશે તો માનવનો વિકાસ થયો એમ કહેવાશે। બરાબર છે મિત્રો એટલે કે ફક્ત ટૂંકમાં તમારે વ્યાખ્યા સમજવાની છે કે માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન મેળવવાની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા જેને આપણે માનવ વિકાસ કહીએ છીએ અને યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તો આના દ્વારા પણ માનવ વિકાસનો આંક કે માનવ વિકાસનો અર્થ નક્કી કરવામાં આવ્યો છે। બરાબર છે મિત્રો ત્યાર પછી જોઈએ કે માનવ વિકાસ માટે આવક અને કુલ રાષ્ટ્રીય ક્રીડાસી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જો વ્યક્તિ પાસે પોતાની આવક મળી રહે છે તો એ આવક દ્વારા તે પોતાના જીવન ધોરણ પાછળ ખર્ચ કરી શકે છે પોતાનું જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકે છે। બરાબર છે મિત્રો એટલે આ રીતે માનવ વિકાસ થવા માટે માથાદીઠ આવક અને દેશની જે આપણી કુલ રાષ્ટ્રીય આવક છે આ આવકમાં વધારો થતાં પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકે છે। બરાબર છે મિત્રો એટલે માથાદીઠ આવકમાં વધારો થતાં એમની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે અને રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં આખરે માનવીનું જીવન ધોરણ ઊંચું જાય છે એટલે કે તેમનો જીવન ધોરણ આંક કેવો જશે ઊંચો જશે કારણ કે એમને બધી જીવન નિર્વાહ માટેની
આત્મિક જરૂરિયાત માટેની વસ્તુઓ તેમને પ્રાપ્ત થઈ રહેશે. બરાબર છે મિત્રો? એટલે આ રીતે માનવ વિકાસ માથાદીઠ આવક અને કુલ રાષ્ટ્રીય પેદાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો ટૂંકમાં જુઓ, માથાદીઠ આવક અને કુલ વસ્તીના છેદમાં કુલ આવક. બરાબર છે? જ્યારે રાષ્ટ્રીય આવક એટલે વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી આવક. બરાબર છે? વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી આવક જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. જો મિત્રો કે માથાદીઠ આવક વધે તો લોકોના જીવન ધોરણ કે સુખાકારી ઉપર વ્યાપક અસર પડે છે. કે વ્યક્તિની આવક વધશે તો એના દ્વારા તે પોતાની બધી જ જીવન નિર્વાહની વસ્તુઓ ખરીદી શકે છે અને તેમનો જીવન ધોરણનો આમ ઊંચો લઈ જઈ શકે છે. એટલે તેમના જીવન ધોરણમાં શું થયો કહેવાય? સુધારો થયો. બરાબર છે મિત્રો? ત્યાર પછી જુઓ કે દેશની કુલ આવક વધતા, બરાબર, આવક વધતા લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવશે, જીવનની ગુણવત્તાનો આંક પણ ઊંચો જશે. બરાબર છે મિત્રો? તે ઉપરાંત જુઓ, માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે. મિત્ર પ્રશ્ન નોટ કરજો, માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે. તો એ ચાર સ્તંભો કયા છે? સૌથી પહેલું છે સમાનતા, બીજું સ્થિરતા, ત્રીજું ઉત્પાદકતા અને ચોથું સશક્તિકરણ. આ ચાર માનવ વિકાસના આવશ્યક સ્તંભો છે. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીંયા આપણે જે વાત કરી છે માનવ વિકાસનો અર્થ, કે માનવીનો વિકાસ ત્યારે થશે કે જ્યારે તેને પોતાની બધી જ જીવન નિર્વાહની સુવિધાઓ પ્રાપ્ત થશે અને એ સુવિધાઓ પ્રાપ્ત થતાં તેમનું જીવન ધોરણનો આંક કેવો જશે? જો જશે. બરાબર છે મિત્રો? જોઈ લો ફરીથી, એ ફક્ત તમારે વ્યાખ્યા ક્લિયર કરવાની છે, વ્યાખ્યાને મહત્વ આપવાનું છે. બરાબર છે? તમને એક વાક્યમાં પૂછાઈ શકે છે માનવ વિકાસનો અર્થ. તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા જેને આપણે માનવ વિકાસ કહીએ છીએ. અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવેલો છે. અને માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. અને માનવ વિકાસમાં માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક એ બે બાબત ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કર્યું છે. જેમ આવક વધશે તેમ લોકોની જીવન ધોરણની ગુણવત્તાનો આંક કેવો જશે? ઊંચો જશે. બરાબર છે મિત્રો? તો અહીં આપણે જે વાત કરી છે માનવ વિકાસનો અર્થ. હવે મિત્રો આપણે વાત કરીશું માનવ વિકાસ એટલે શું. તો માનવ વિકાસની કેટલીક બાબત છે અલગ અલગ, તેની સમજૂતી હવે આપણે સમજીશું. તો મિત્રો ત્યાર પછી હવે આગળ આપણે વાત કરીશું માનવ વિકાસ એટલે શું અને તેની સમજૂતી. બરાબર? કે માનવીનો વિકાસ ક્યારે થયો કેવો છે, એને કઈ જરૂરિયાત પ્રાપ્ત થશે, એને કઈ જીવન નિર્વાહની જરૂરિયાત પ્રાપ્ત થશે તો આપણે કહીશું કે માનવનો વિકાસ થયો. તો જુઓ મિત્રો એની સમજૂતી, સૌથી પહેલું માનવીને પોતાની રસ, રુચિ, આવડત અને વિવિધ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાય કરે. બરાબર છે મિત્રો? કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત અને બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાય બને તો તેનો માનવ વિકાસ થયો કહેવાય છે. બીજું, માનવ ક્ષમતાનું નિર્માણ થાય. બરાબર? કે માનવ ક્ષમતાનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે તો તેનો માનવ વિકાસ થયો કહેવાય. બરાબર છે મિત્રો? કે માનવ ક્ષમતાનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે તો આપણે કહીશું કે માનવ વિકાસ થયો.
કહેવાય છે. શું કહેવાય છે? માનવ વિકાસ થયો કહેવાય છે. ત્યાર પછી આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, બરાબર કે આર્થિક જરૂરિયાત તેમને પ્રાપ્ત થાય અને પ્રાપ્ત મળી રહેશે તો તેનો માનવ વિકાસ થયો કહેવાય છે. ત્યાર પછી ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધન સમાન રીતે ઉપલબ્ધ બનશે, બરાબર કે વ્યક્તિએ પોતાનું જીવન ધોરણનો આ ઊંચો લઈ જવો હોય તો તેને કેટલાક કુદરતી સંસાધનો પણ મળવા જોઈએ. જો કુદરતી સંસાધન મળી રહેશે અને સારો વિકાસ થશે તો આપણે કહીશું કે વ્યક્તિનો માનવ વિકાસ થયો છે. ત્યાર પછી ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, બરાબર છે કે વ્યક્તિને જીવન જીવવા માટે અનાજ વસ્ત્ર ખોરાક શિક્ષણ આ બધું મળી રહેશે ગુણવત્તાસભર તો વ્યક્તિનો માનવ વિકાસ થયો કહેવાશે, બરાબર છે મિત્રો. એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે માનવીનો વિકાસ ક્યારે થશે તો માનવીને પોતાની બધી રસ રુચિ આવડત બુદ્ધિ ક્ષમતા બરાબર તેમને વિવિધ આરોગ્યની શિક્ષણની વિવિધ આર્થિક બાબતોની કુદરતી સંસાધનોની અને ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થઈ જશે તો વ્યક્તિનો માનવ વિકાસ થયો એમ કહેવાયું છે. એટલે માનવ વિકાસ ઉપલબ્ધ કરવા માટે કે માનવીનો વિકાસ થાય એના માટે વ્યક્તિને પોતાની રસ રુચિ આવડત શિક્ષણ આરોગ્ય પ્રાથમિક જરૂરિયાત આ બધી બાબત જો માનવીને મળી રહેશે તો માનવનો વિકાસ થયો કહેવાય છે, બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે જે વાત કરી છે માનવ વિકાસ કે આ બધી બાબત જો વ્યક્તિને મળી રહેશે તો તેનો જીવન ધોરણનો આંક પણ ઊંચો જશે અને જીવન ધોરણમાં સુધારો આવશે તો વ્યક્તિનો માનવ વિકાસ થયો એમ કહેવાય છે, બરાબર છે મિત્રો. તો અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ, ત્યાર પછી આગળ હજી થોડી સમજૂતી આપણે સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈશું તો ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વચ્છ સંબંધિત પરિસ્થિતિ સુધરે તો માનવીનો વિકાસ થયો કહેવાય છે, બરાબર છે કે વ્યક્તિને જીવન જીવવા માટે સ્વચ્છ વાતાવરણ પણ જરૂરી છે તો આપણે આ ગંદકીનો નિકાલ કરવો જોઈએ જેથી કરીને માનવી તંદુરસ્ત જીવન જીવી શકે અને જો એ તંદુરસ્ત જીવન જીવશે તો માનવ વિકાસ થયો કહેવાશે. ત્યાર પછી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, બરાબર વ્યક્તિગત પણ પ્રાપ્ત થાય અને સમાજની દ્રષ્ટિએ પણ વ્યક્તિનો વિકાસ થાય તો આપણે કહીશું કે માનવનો વિકાસ થયો. ત્યાર પછી માનવ અધિકારોનો ઉપયોગ કરે, બરાબર કે માનવીને જે અધિકારો મળેલા છે મૂળભૂત 6 અધિકારો તો આ મૂળભૂત અધિકારો માનવીને પ્રાપ્ત થાય તો માનવીનો માનવ વિકાસ થયો એમ કહેવાય, બરાબર છે મિત્રો. તો આ રીતે માનવ વિકાસ એટલે માનવીને પોતાની બુદ્ધિ આવડત કલા કૌશલ્ય શિક્ષણ આરોગ્ય ખોરાક વસ્ત્રો આવાસ આ બધી જરૂરિયાત જો મળી રહેશે તો માનવનો જીવન ધોરણ આંક ઊંચો જશે અને જીવન ધોરણ આંક ઊંચો જશે તો માનવ વિકાસ થયો એમ કહેવાય છે. એટલે માનવીને જીવન જીવવા માટે ખાસ કરીને અનાજ કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય આ ખાસ જરૂરી છે. જો આ મળી રહેશે તો માનવ વિકાસ થયો એમ કહેવાય છે, બરાબર છે મિત્રો. તો અહીં માનવ વિકાસની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. મિત્રો થોડી બાબત એ છે કે આ તમામ રંગોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માનવ જીવનની સુખ શાંતિ આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક બાબતનો સમાવેશ પણ માનવ વિકાસમાં થાય છે. પરંતુ મિત્રો એવું કહેવાયું છે કે વિકાસશીલ દેશોમાં, બરાબર કે વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા જેના કારણે સામાજિક વિકાસમાં સુધારો થયો નથી, બરાબર છે. વિકાસશીલ દેશો જેમ કે ભારતનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય છે એટલે ભારતમાં હજી સુધી
એવા અંધશ્રદ્ધા વહેમ જૂના રીત રિવાજો જૂની પુરાણી પદ્ધતિઓ એમાં માને છે જેના કારણે જે સમાજનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી આવ્યો નથી. હા, સુધારો થયો છે પણ થોડો ઘણો થયો છે. એટલે વિકાસશીલ જે દેશો છે એમાં જીવન ધોરણનો આંક નીચો જોવા મળે છે. કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીં આપણે જે વાત કરી હતી માનવ વિકાસની સમજૂતી કે વ્યક્તિનો માનવ વિકાસ ક્યારે થયો કહેવાશે. જો એને પ્રાથમિક જરૂરિયાતની બધી બાબત મળશે તો એનો માનવ વિકાસ થયો કહેવાશે. બરાબર છે મિત્રો? તો મિત્રો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. બરાબર છે? આજનો આપણો ટોપિક હતો માનવ વિકાસ અને માનવ વિકાસ એટલે શું તેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. મિત્રો પ્રશ્નો તમારે નોટમાં નોટ કરી લેવાનો છે, લખી લેવાનો છે.